રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટ્યો. 24 કલાકમાં સૌથી રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા કોરોનાના. છેલ્લા 24 કલાકમાં 965 કેસ કોરોના પોઝિટિવમાં, જેમાંથી 20 લોકોના મોત નિપજ્યા. કોરોના સંક્રમિતની કુલ સંખ્યા 48,441 અને મૃત્યુઆંક 2147 પર પહોંચ્યો ગુજરાતમાં, જેમાં સુરતમાં કોરોનાના 285 કેસ અને અમદાવાદમાં 212 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વકરતી જઈ રહી છે. ગુજરાતમાં કોરોના વાયરસના કેસો દરરોજ નવા નવા વિક્રમ સર્જી રહ્યા છે. છેલ્લા 7 દિવસથી ગુજરાતમાં કોરોનાના 900થી વધુ કેસ સામે આવ્યા છે, ત્યારે આજે કોરોનાના મામલે ગુજરાતમાં નવો વિક્રમ સર્જાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે 965 કોરોનાના કેસ નોંધાયા છે. આ જ સમયગાળા દરમિયાન 20 લોકોના મોત પણ નિપજ્યા છે અને હવે ગુજરાતમાં કોરોનાની કુલ કેસની સંખ્યા 50,000ને પાર પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક 2150 પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસ હવે લોકોને ડરાવી રહ્યો છે અને સ્પીડ બ્રેકરનું કામ પણ હવે ગુજરાતમાં અને દેશભરમાં શરૂ થઈ ગયું છે, ત્યારે રાજ્યમાં અમદાવાદ પછી સુરતમાં કોરોનાના કેસો સૌથી વધુ નોંધાઈ રહ્યા છે. રવિવારના રોજ ગુજરાતમાં 950 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ સુરતમાં 285 કેસ નોંધાયા છે, જેમાં સુરત કોર્પોરેશનમાં 206 કેસ અને સુરત જિલ્લામાં 79 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો આંકડો 9,490 પહોંચ્યો છે, જ્યારે અમદાવાદમાં 212 નવા કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 186 અને અમદાવાદ જિલ્લામાં 26 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદ કોરોનાનો કુલ આંકડો 24,375 પહોંચ્યો છે. રાજ્યની વાત કરીએ તો હાલમાં 11,412 કેસ એક્ટિવ છે, તેમાંથી 69 દર્દી વેન્ટિલેટર પર છે અને જ્યારે બાકીના 11,343 દર્દીઓ સ્ટેબલ છે. અમદાવાદ સુરત સિવાય બીજા જિલ્લાની જો વાત કરવામાં આવે તો વડોદરામાં 79, ભરૂચમાં 18, રાજકોટમાં 49, ભાવનગરમાં 35, જૂનાગઢમાં 15, નવસારીમાં 11, ખેડામાં 12, મહેસાણામાં 22, ગાંધીનગરમાં 30, વલસાડમાં 14, પાટણમાં 14, કચ્છમાં 19, સુરેન્દ્રનગરમાં 15, ગીર સોમનાથમાં 2, સાબરકાંઠામાં 10, બનાસકાંઠામાં 21, પંચમહાલમાં 16, આણંદમાં 7, મોરબીમાં 9, તાપીમાં 12, બોટાદમાં 2, અમરેલીમાં 13, મહીસાગરમાં 5, છોટાઉદેપુરમાં 1 કેસ કોરોના પોઝિટિવ નોંધાયો છે. આમ કોરોના સંક્રમિતની સંખ્યા સતત વધી રહી છે અને ભારતમાં પણ રેકોર્ડ બ્રેક કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે. 39,001 દિવસમાં કોરોનાના દર્દીઓ પોઝિટિવ નોંધાયા છે. હવે સ્પીડ બ્રેકરનું કામ ભારતભરમાં થઈ રહ્યું છે અને સ્પીડ બ્રેકર ના લઈને લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. કોરોના વાયરસની સંક્રમિતની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.